નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 11 છે પરિમિતિ અને ક્ષેત્રફળ, એમાં આપણે સ્વાધ્યાય 11.3 માં 1-8 દાખલા જોયા હતા. આજે આપણે 9માં દાખલાથી જોઈએ. રકમ જોઈએ કે શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળ આકારમાં વાળ્યું, તે વર્તુળની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો. હવે શું કહે છે કે શ્રુતિ છે એને 44 સેન્ટીમીટર લંબાઈનો તાર છે એને વર્તુળ આકારમાં વાળેલો છે, એટલે આપણને વર્તુળ આકારનો પરિઘ આપેલો છે. તારની લંબાઈ શું થાય, વર્તુળ એમાંથી બનાવ્યું એટલે વર્તુળની હદ થઈ, તો એ શું થશે, પરિઘ થશે. તો એના ઉપરથી આપણે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, પછી એનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. પછી કીધું છે જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે. હવે એ જ તાર છે એટલે કે પરિઘ કેટલો, 44 સેન્ટીમીટર, એમાંથી વર્તુળની બદલે હવે આપણે બનાવવાનો છે ચોરસ, તો એની બાજુની લંબાઈ કેટલી થશે અને વર્તુળ અને ચોરસ એ બે માંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે છે, એટલે કે બંને માંથી કોનું વધારે ક્ષેત્રફળ છે એ પણ આપણે કહેવાનું છે. તો અહીંયા આપણે તારની લંબાઈ એથી 44 સેન્ટીમીટર એટલે કે પરિઘ આપેલો છે આપણને 44. તો વર્તુળ નો પરિઘ અહીંયા આપણને આપેલો છે 44 સેન્ટીમીટર. પરિઘનું સૂત્ર શું થશે, તો કે 2πr. વર્તુળના પરિઘની જગ્યાએ મૂકીએ આપણે 2πr બરાબર કેટલા થશે, 44. અહીંયા આપણે ત્રિજ્યા મેળવવાની છે એટલે આપની કિંમત શું હતું, પાઈની કિંમત શું થશે, 22/7 ગુણ્યા r બરાબર 44. હવે r ની કિંમત મેળવવાની છે તો આ બંને અંશમાં છે, ક્યાં જશે, છેદમાં, 7 છેદમાં છે તો અંશમાં જશે. તો r બરાબર 44 × 7/2 × 12. હવે 22 × 44 અને 2 બે ગયા તો r કેટલા મળ્યા આપણને, 7 સેન્ટીમીટર. ત્રિજ્યા મળી આપણને 7 સેન્ટીમીટર. હવે આપણે શું શોધવાનું છે, વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે, તો કે પાઈ r નો સ્ક્વેર. પાઈ એટલે થશે 22/7. આર નો સ્ક્વેર છે એટલે કેટલી વખત આર આવશે, 2 વખત, 7 × 7. 7 ચતુર્થી ગયા, 22 × 7 કરીએ એટલે આપણને જવાબ મળશે 154. ક્ષેત્રફળ છે એટલે શું આવશે, ચોરસ છે ને અથવા તો સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આપણને વર્તુળ નો ત્રિજ્યા અને ક્ષેત્રફળ મળી ગયું. આ જ રીતે હવે શું કરવાનું, કે તાર જે છે બરાબર 44 સેન્ટીમીટર વાળો જે પરિઘ વાળો તાર છે એને આપણે શું કરવાનું, હવે ચોરસ ચોરસ બનાવવાનું છે. તો ચોરસ નો પરિઘ, ચોરસ નો પરિઘ અથવા તો પરિમિતિ કેટલી થશે, 44 સેન્ટીમીટર, કેમ કે તારની લંબાઈ 44 છે. તો ચોરસની પરિમિતિ બરાબર કેટલા આપેલા છે, 44 સેન્ટીમીટર. હવે પરિમિતિનું સૂત્ર શું થશે, તો કે 4 × બાજુની લંબાઈ. તો બાજુની લંબાઈ ધારો કે x, શું આવશે, 44. x ની કિંમત મેળવવાની છે તો 44/4, તો x બરાબર કેટલા મળ્યા, 11/44 એટલે કે 11 સેન્ટીમીટર. તો ચોરસની બાજુની લંબાઈ આપણને મળે છે 11 સેન્ટીમીટર. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે, તો કે લંબાઈ. લંબાઈ આપણે કેટલી મળી, 11, તો કે 11 × 11 કેટલા થશે, 121 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો ચોરસ સેન્ટીમીટર. હવે બંનેની આપણને બંનેનું ક્ષેત્રફળ મળી ગયું છે, વર્તુળાકાર અને ચોરસ. બંનેમાંથી કોણ વધારે ક્ષેત્રફળ રોકે છે, તો 154 સેન્ટીમીટર છે એ મોટા થશે કોના કરતા, 121 સેન્ટીમીટર કરતા. એનો મતલબ કે વર્તુળ જે છે એ વધારે ક્ષેત્રફળ છે બરાબર, એનું વધારે ક્ષેત્રફળ છે. તો વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે. પછી આપણને કીધું છે ક્વેશ્ચન નંબર 10, એની અંદર કીધું છે કે 14 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર પૂઠામાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળો એક લંબચોરસ કાપવામાં આવે છે, બાજુની આકૃતિમાં દર્શાવે છે. તમે આકૃતિ આવી આપેલી છે, એક વર્તુળ છે એની અંદર બે નાના વર્તુળ છે અને એક અહીંયા લંબચોરસ છે આ કાપવામાં આવે છે. હવે શું કીધું છે, તો કે 14 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર પૂઠામાંથી આખું વર્તુળ જે છે એની ત્રિજ્યા કેવી છે, 14 સેન્ટીમીટર છે. પછી કીધું છે
3.5 છે ને કે જેડા બે વર્તુળ એટલે કે આ વર્તુળ અને આ વર્તુળ એની ત્રિજ્યા કેટલી છે 3.5 અને અહીંયા કીધું છે 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળો લંબચોરસ છે એક આપવામાં આવે એટલે આ બે વર્તુળ અને લંબચોરસ છે એક આપી દેવામાં આવે છે તો બાકીના પૂછાનું ક્ષેત્રફળ ગણો તો આપણે શું કરવું પડશે આખો પૂછવું જે વર્તુળ આકાર છે એનું ક્ષેત્રફળ મેળવવું પડશે એમાંથી શું બાદ કરવું પડશે તો કે આ બે નાના વર્તુળ કાપવામાં આવે છે એનું ક્ષેત્રફળ અને આ જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે એટલે જે બાકીનો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય તો આપણે પહેલા આખા વર્તુળાકાર પૂઠાનું ક્ષેત્રફળ મેળવીએ વર્તુળાકાર પૂઠાનું ક્ષેત્રફળ તો સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર પાઈ અને આર અહીંયા કેટલા છે પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 આ કેટલા છે તો કે આ મોટું વર્તુળ છે બરાબર એની ત્રિજ્યા છે 14 તો આવશે 14 × 14 અહીં છેલ્લું રહેશે 7 × 14 22 × 2 × 14 કરીએ એટલે જવાબ આવશે 616 cm² આ આપણને મળ્યું આખા વર્તુળ હવે એમાંથી બાદ શું કરવાનું છે તો કે આ બંને જે નાના વર્તુળ છે એક આપવામાં આવે છે તો એનું ક્ષેત્રફળ બાદ કરવાનું અને આ લંબચોરસનું ક્ષેત્રફળ બાદ કરવાનું તો પહેલા આપણે નાના વર્તુળનું ક્ષેત્રફળ મેળવ્યું નાના વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર શું થશે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર પાઈ એટલે 22 ના છેદમાં 7 × r² એટલે અહીંયા નાના વર્તુળની ત્રિજ્યા આપણને 3.5 આપેલી છે તો શું આવશે 3.5 નો સ્ક્વેર તો 22 ના છેદમાં 7 × 3.5 ને કેમ લખાશે 35 ના છેદમાં 10 × 35 ના છેદમાં 10 એટલે કે 3.5 × 3.5 પોઈન્ટ દૂર કરીએ અને છેદમાં શું મૂકવા પડે આપણે 10 મૂકવા પડે હવે 22 × 35 × 35 બરાબર એ છેદ ઉડે છે 7 5 35 ચાલો 22 × 5 × 35 કરીએ છેદમાં શું અને બે આંકડા પહેલા પોઈન્ટ મૂકશું એટલે જવાબ આપણને મળશે 38.5 સેન્ટીમીટર² આ આપણને એક નાના વર્તુળનું મળ્યું હવે આવા કેટલા નાના વર્તુળ છે બે નાના વર્તુળ કાપવામાં આવે છે તો બે નાના વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે એક નાના વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું 38.5 તો આ બે છે તો આપણે કરવા પડશે 2 × 38.5 તો 2 × 38.5 કરીએ એટલે જવાબ મળશે 77 સેન્ટીમીટર² આ આપણને મળ્યું બે નાના વર્તુળનું ક્ષેત્રફળ હવે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મેળવી લઈએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × પહોળાઈ તો લંબચોરસની લંબાઈ 3 છે પહોળાઈ 1 છે તો શું આવશે 3 × 1 એટલે કે 3 સેન્ટીમીટર² હવે શું કરવાનું છે તો કે આખું પૂઠવું છે બરાબર એમાંથી આપણને બાદ કર્યા શું બાદ કર્યું તો કે બે નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે અને લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે એ જે કાપવામાં આવેલો ભાગ છે એ આપણે એનો કુલ ભાગ શોધી લઈએ કાપી લીધેલ કુલ ભાગ કેટલો ભાગ કઈ પહોંચે તો કે બે વર્તુળ છે એક આપવામાં આવ્યા છે પ્લસ ચોરસ છે લંબચોરસ છે જે એક આપવામાં આવ્યું છે તો 77 ને 3 કેટલા થશે 79 સેન્ટીમીટર² આ આપણને મળ્યું કે કુલ ભાગ કાપવામાં આવ્યું છે એ તો એટલો ભાગ કાપવામાં આવે છે તો આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું 616 એમાંથી આટલો ભાગ કાપવામાં આવે છે તો એ આપણે કરી દેવું પડે બાદ તો બાકી રહેલો ભાગ શોધવો હોય તો કરવી પડશે બાદ બાકી કુલ ભાગ કેટલો હતો 616 એમાંથી કાપી કેટલો નાખ્યો ભાગ 80 616 માંથી 80 બાદ કરીએ જવાબ મળશે 536 સેન્ટીમીટર² એટલે કે બે નાના વર્તુળ અને લંબચોરસ છે એ ભાગ સાથે લેવામાં આવ્યો છે તો બાકી કેટલો હોય તો 536 સેન્ટીમીટર² ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11 એની અંદર પણ એ જ રીતે છે કે 6 સેમી બાજુ વાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ કાપવામાં આવે તો બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો આપણે આ દાખલો ભર્યો એવી જ રીતે એમાં પણ કરવાનો છે ત્યાર પછી 12મો પ્રશ્ન છે એની અંદર પણ વર્તુળનો પરિઘ આપેલો છે એના પછી ત્રિજ્યા અને ક્ષેત્રફળ છે એ તમારે ગણવાનું છે આપણે હમણાં જોયું એ જ રીતે પછી છે 13મો દાખલામાં કીધું છે કે ફૂલનો એક વર્તુળાકાર ભાગ ચારે બાજુથી 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે હવે એક વર્તુળાકાર ભાગ છે
એ 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. આ પહોળો રસ્તો છે. હવે શું કીધું છે? પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. બાગનો વ્યાસ 6-5 મીટર છે. બાગનો વ્યાસ કેટલો છે? આ અંદરનો આ બાગ છે એની ફરતે આ રસ્તો છે. બાગનો વ્યાસ જે છે એ આપણને આપ્યો છે 6-5 મીટર. પછી કીધું છે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય. હવે રસ્તાની પહોળાઈ આપણને આપેલી છે, કેટલી છે? 4 મીટર છે એ પહોળો રસ્તો છે. બરાબર, 4 મીટર આખો પહોળો રસ્તો છે. હવે કીધું છે આપણે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય. તો આપણે શું કરવું પડશે? જે આ મોટું આખું વર્તુળ બને છે બરાબર, તો એનું ક્ષેત્રફળ મેળવવું પડશે. એમાંથી જે બાગનું ક્ષેત્રફળ છે એ બાદ કરી દે તો આપણને શું મળે? રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય. તો હવે આપણે અહીંયા બાગનો વ્યાસ આપેલો છે તો બાગની ત્રિજ્યા મળી જશે. બાગની ત્રિજ્યા એને આપણે સ્મોલ આર કહીએ, કેમ કે અંદરનું વર્તુળ થશે તો શું થશે? 66/2 એટલે કે 33 મીટર. પછી શું ક્ષેત્ર તેની ત્રિજ્યા શોધવાની? તો કે જે બારનું મોટું વર્તુળ બને છે બરાબર, રસ્તા સહિતનું જે આ વર્તુળ છે, તો બાગ સુધીની ત્રિજ્યા 33 મીટર છે બરાબર. અને એના પછી રસ્તાની પહોળાઈ કેટલી છે? 4 મીટર છે. તો કુલ કેટલી થશે? 33 × 4 = 37 મીટર. એટલે કે બાગથી બાગના કેન્દ્રથી લઈને રસ્તા સુધી, રસ્તો પૂરો છે ત્યાં સુધીનું એનું ત્રિજ્યા કેટલી થશે? તો કે 37 મીટર. કેમ કે અંદરના બાગનું બાગની ત્રિજ્યા આપણને 33 મળે છે અને આપણને કીધું છે 4 મીટર પહોળો રસ્તો છે. તો +4 કરવા પડે એટલે આપણને આખી ત્રિજ્યા મળી જશે. તો શું કરવાનું? બહારના વર્તુળની ત્રિજ્યા. એટલે કે 33 + 4 કેટલા થશે? 37 મીટર. હવે શું કરવું પડશે? બહારના વર્તુળ છે આખું, બહારનું વર્તુળ, એમાંથી અંદરનું વર્તુળ બાદ કરવું પડે એટલે આપણને જે રસ્તો છે એનું ક્ષેત્રફળ મળી જશે. તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર આ બહારના વર્તુળની ત્રિજ્યાને આપણે કેપિટલ આર કહીએ, અંદરની ત્રિજ્યા જે હતી એને સ્મોલ આર કહીએ. તો π r² એટલે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી બાદ કરવાનું અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણે આવો અગાઉ પણ દાખલો જોયો, પાઈ છે એ કોમન નીકળી જશે. તો શું વધશે? r² - r² તો r² - r² હોય તો એનું સૂત્ર છે, જો a² - b² હોય તો એનું સૂત્ર થશે a + b a - b. એ રીતે અહીંયા શું થશે? r + r r - r. પાઈ એટલે કેટલા લેવાના છે? 3.14 લેવાના છે. આર એટલે કેપિટલ આર કેટલો છે? તો કે 37. પ્લસ સ્મોલ આર કેટલો છે? 33. અહીંયા આવશે 37 - 33. 3.14 × 37 ને 33 કેટલા થશે? 70. 37 × 33 થાય તો 4. હવે આ ત્રણનો ગુણાકાર કરશો ને જવાબ આપશે 879.2 મીટર² ક્ષેત્રફળ છે એટલે આવશે મીટર². તો આપણને શેનું ક્ષેત્રફળ મળ્યું? આ રસ્તો છે એનું ક્ષેત્રફળ મળ્યું. ત્યાર પછી 14મો પ્રશ્ન છે કે પુલના એક વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ 314 મીટર² છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. આ મશીન આખા ભાગને પાણી છાંટી શકે. હવે આપણને વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ આપેલું છે તો આપણે જોવું પડે કે એ બાગની ત્રિજ્યા કેટલી છે. તો ત્રિજ્યા ક્ષેત્રફળ ઉપર ત્રિજ્યા મળી જશે. ત્રિજ્યા શોધાઈ જાય પછી શું કીધું છે? તો કે બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન છે, કેન્દ્રમાં છે પાણી છાંટવાનું મશીન મૂકેલું છે, એમ જે છે 12 મીટર ત્રિજ્યા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. એ મશીન છે એ 12 મીટર ત્રિજ્યા હોય ત્યાં સુધી પાણી છાંટી શકે છે. તો આખા બાગને પાણી છાંટી શકે કે કેમ? તો આપણે પેલા ત્રિજ્યા શોધવી પડશે. ક્ષેત્રફળ આપેલું છે, ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને શું કરવાનું? તમારે પેલા ત્રિજ્યા શોધવાની છે. હવે એ ત્રિજ્યા 12 મીટર કરતા વધારે આવે છે કે ઓછી એ જોવાનું છે. જો ઓછી આવતી હોય તો એ આખા બાગમાં પાણી છાંટાઈ જશે, પણ જો વધારે ત્રિજ્યા આવતી હશે તો એ આખા બાગમાં પાણી છાંટી શકશે નહીં. એ તમારે કરવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15. એની અંદર પણ કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ અંદર અને બહારના વર્તુળના પરિઘ શોધો. આકૃતિમાં તમને બે વર્તુળ આપેલા છે, એમાં અંદર અને બહારના વર્તુળ છે એનો પરિઘ શોધવાનો છે. આપણે અગાઉ જોયું એ જ પ્રમાણે. ત્યાર પછી છે 16મો પ્રશ્ન
352 મીટર અંતર કાપવા માટે 28 મીમી ત્રિજ્યા વાળા પૈડાએ કેટલા આટા ફરવું પડશે? હવે એક પૈડું છે એની ત્રિજ્યા કેટલી છે? 28 સેન્ટીમીટર. ત્રિજ્યા 28 સેમી છે. હવે શું કીધું છે? 352 મીટર અંતર કાપવું હોય તો એ પૈડાને કેટલા આટા ફરવું પડશે? તો આપણે પેલા શોધવું પડે કે આ પૈડું જે છે એ એક આટામાં કેટલું અંતર કાપે. એનો મતલબ શું? તો કે આ જે પૈડું છે એનો આ પરિઘ કેટલો છે? જેટલો પરિઘ હશે એટલું એ એક આટામાં અંતર કાપશે. અહીંથી શરૂઆત કરશે તો આખો આટો ફરશે ત્યારે કેટલું અંતર કાપશે? તો કે એના પરિઘ જેટલું, એટલે કે આ જે હદ છે એની પૈડાની એના જેટલું એક આટામાં અંતર કાપશે. તો આપણે પેલા પૈડાનો પરિઘ શોધી લઈએ. પરિઘ નું સૂત્ર શું થશે? તો કે 2πr. 2 × π કેટલા લેવાના છે? 22/7 × r એટલે ત્રિજ્યા આપણને આપેલી છે 28. છેદ છે 7/4 28. 22 × 4 કરીએ એટલે આવશે 176 સેન્ટીમીટર. આ આપણને મળ્યું એક આટો પડ્યું છે, એક આટો ફરે ત્યારે આટલું અંતર કાપે. તો 176 સેમી અંતર કાપે છે ત્યારે, એક આટો ફરે ત્યારે, બરાબર. તો આપણે ટોટલ કેટલા અંતર કપાવવાનું છે? તો કે 352 મીટર. તો 352 મીટર છે તો આપણે એને શું કરવું પડશે? પેલા 352 મીટર છે, અહીંયા કેટલા છે? સેન્ટીમીટર છે. તો એને આપણે પેલા સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. તો 352 મીટર છે એને સેન્ટીમીટરમાં કેમ ફેરવાય? તો કે 352 × 100 કરીએ 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર થાય. તો 352 મીટર એટલે 352 × 100 એટલે કેટલા આવશે? 35,200 સેન્ટીમીટર. આપણે સેન્ટીમીટરમાં ફેરવી દીધું તો અહીંયા લખવાનું કે 35,200 સેન્ટીમીટર માં કેટલા આટા થશે? તો 35,200 × 1 આવશે 176. તો આનો આપણે તમે ફેર ઉડાડશો એટલે જવાબ આવશે 200 આટા. તો પૈડું જે આપેલું છે 28 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું એને 352 મીટર અંતર કાપવા માટે 200 આટા ફરવા પડશે. ત્યાર પછી છે વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેન્ટીમીટર લાંબુ છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે શું કીધું છે? તો કે ઘડિયાળ જે છે ઘડિયાળમાં મિનિટ કાંટો જે છે એ 15 સેન્ટીમીટર લાંબો છે. આ મિનિટ કાંટો છે બરાબર 15 સેન્ટીમીટર કેટલો છે? લાંબો છે. હવે શું કીધું છે? તો કે આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? આ ટોચનું બિંદુ છે એ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 1 કલાક એટલે કેટલું થશે? 60 મિનિટ. એટલે જો અહીંથી શરૂઆત થઈ જશે તો 60 મિનિટ ક્યાં થશે? પૂરી ત્યાં જ પૂરી થશે. એટલે એ ટોચનું બિંદુ છે આખું વર્તુળ પૂરું કરશે. તો કેટલું અંતર કાપશે? તો કે આ જે ત્રિજ્યા છે 15 સેન્ટીમીટર એક વર્તુળ બનાવશે તો એ વર્તુળના પરિઘ જેટલું અંતર કાપશે. આ બિંદુ છે એની શરૂઆત કરીને અહીંયા સુધી જશે તો એના પરિઘ જેટલું અંતર કાપશે. તો આપણે શું કરવું પડશે? વર્તુળનો પરિઘ શોધવો પડશે. તો પરિઘનું સૂત્ર શું છે? 2πr. હવે અહીંયા પાઈ કેટલો લેવાનો છે? 3.14. તો 2 × 3.14 અને ત્રિજ્યા આર કેટલી આપેલી છે? 15. હવે આ ત્રણનો ગુણાકાર કરીએ એટલે જવાબ મળશે 3.2 સેન્ટીમીટર. એટલે કે મિનિટનો કાંટો છે એમાં ટોચનું બિંદુ છે એ 1 કલાકની અંદર 3.2 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. તો આ આપણે જોયું છે આજે 11.3. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.